એક મહત્વના સમાચાર ગોંડલથી મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી સગીરાનું અપહરણ થયા હોવાનો બનાવ બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી સગીરાના અપહરણની ઘટના સામે આવી છે। હોસ્પિટલના ગ્રાઉન્ડમાં માતા પિતાની નજર સામે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। घटना सीसीटीवी फूटेज सामे आव्या छे। एक महिला और बे पुरुष द्वारा अंदाजे 9 થી 10 वर्षनी बाळकीनुं अपहरण करवामां आव्युं हतुं। अपहरणकर्ताओए बाळकीनी माताने 50 रूपिया आप्यानी विगतो सामे आवी छे। अपहरणकर्ताओ बाळकीने जमाडीने हमणां ज परत लईने आवे छे तेवुं कहीने बाळकीने लईने फरार थया हता। घटनानी जाण थतां शिवम सार्वजनिक ट्रस्टना प्रमुख दिनेशभाई माधड़े पोलीसने जाण करी हती। પોલીસે પણ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। સંવાદદાતા આશીષ જોડાયા છે। આશીષ, જે બનાવ બન્યો છે ને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ ઘટનાને લઈને હાલ શું જાણકારી? ધર્માજેમાં સગીરભાઈની બાળકીની અપહરણની ઘટના સામે આવી છે। આ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જે બાળકીના માતા છે, પિતા છે, તેના નજર સામે જ આ અપહરણ થયું હતું ને અંદાજે 9 થી 10 વર્ષની આ બાળકી છે, જેનું અપહરણ થતું। એક મહિલા અને બે પુરુષ દ્વારા અપહરણ કરાયું હતું અને બાળકીને લઈ જતા હોય તેવા અપહરણકર્તાના સીસીટીવી પણ સામે કેદ થયા હતા। આ અપહરણકર્તાના બાળકી છે તેના માતાને 50 રૂપિયા પણ આપીને વિગતો સામે આવી હતી। જ્યારે આ બાળકીને જમાડવા લઈ જવાની બાબત છે તે અપહરણકર્તાએ કરી હોય અને આ ઘટનાની જાણ છે તે સિવિલ હોસ્પિટલના જે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધર છે તેને પોલીસને જાણ કરતા સમગ્ર બાબત સામે આવી હતી અને સીસીટીવીના આધારે અપહરણકર્તાને ગણતરીના જ કલાકોમાં પોલીસે ઝડપી રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। જી।